नमस्कार, स्वागत छे આપનું। છું સમીર। કોરોના પોઝિટિવ કેસના આંકડા આસમાન છે, લોકો મોતને ભેટી રહ્યા છે, છતાં તંત્ર કહે છે કે ગભરાવાની જરૂર નથી, લોકોએ સચેત રહેવાની જરૂર છે। આખરે એવું તે કયું કારણ છે કે કોરોનાના નવા નવા વિસ્તારો પકડતું જાય છે અને છતાં તંત્ર કહે છે કે ગભરાવાની જરૂર નથી? માણસ ઘરમાં કેદ છે અને કોરોના કાળ બનીને બહાર ઉભો છે। સહેજ કોઈ બહાર ગયું નથી, જાણતે અજાણે કોઈનો ચેપ લાગ્યો નથી કે માણસ કોરોનાના ભરડામાં આવ્યો નથી। ગુજરાતમાં કોરોનાના આંકડા ભલે વધતા જતા હોય, પણ સરકારના અધિકારી કહે છે કે કોઈએ ગભરાવાની જરૂર નથી। ગભરાવાની તો જરૂર નથી જ, પણ આવી આશા અને હોપ સાથે આપણે બધા પોઝિટિવ રહીએ, શાંત રહીએ, ધીરજ રાખીએ। હોસ્પિટલ્સ ભલે ઉભરાતી જતી હોય, પણ સરકારના આ અધિકારી ફરી એકવાર કહે છે કે કોઈએ ગભરાવાની જરૂર નથી। આજે આનાથી જ આપણે બધા થોડુંક પ્રેરણા પણ લઈએ કે આપણે બધા એક પોઝિટિવ રીતે આને ફિયર એટલે બિલકુલ જે ડરવાની બાબત છે, ગભરાવાની જરૂરત નથી। આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ કહી રહ્યા છે રોજેરોજ કોઈએ ગભરાવાની જરૂર નથી। ખરેખર આપણે જાણીએ છીએ કે આમાં ગભરાવા જેવું, પેનિક થવા જેવું નથી। કોબરાની જેમ કોરોના લોકોને ડસી રહ્યો છે, મૃત્યુઆંક વધતા જઈ રહ્યા છે, પણ સરકારના સાહેબા કહે છે કે કોઈએ ગભરાવાની જરૂર નથી। બધાને કહેવાનું કે આપણે ધીરજથી કામ લઈએ, એવી કંઈક બિલકુલ ગભરાઈને પેનિક કરવાની જરૂરત નથી। હવે બેન, તમે કીધું એટલે ગભરાવાનું છોડી દીધું, ઘરમાં જ ભરાઈ રહ્યા, તો એ કોરોના પોઝિટિવની સંખ્યા કેમ વધતી જઈ રહી છે? ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે। તંત્ર કહે છે કે ગભરાવાની જરૂર નથી। આપણે બિલકુલ ધીરજ સાથે અને આમાં આશા સાથે આપણે બધા ભયનું જે એક એપિડેમિક છે, ભયનું જે મહામારી છે, એનાથી દૂર નીકળીએ। લેટ્સ બી પોઝિટિવ। હવે માણસ આ આંકડાથી ગભરાઈ નહીં તો શું કરે? ખુશ થઈ જાય, લોકોને સલાહ આપે કે બેને ગભરાવાની ના પાડી છે, આપણે મનમાં ન લેવું, ન ડરવું? જબરજસ્ત ડ્રેસિંગ સેન્સ ધરાવતા આ સંધિ અધિકારી રોજ સાંજે ટીવી પર આવી વાક્ય જરૂર બોલે છે, આંકડા ભલે વધે પણ ગભરાતા નહીં। પણ કોરોનાનો ગ્રાફ તો જુઓ, 29 એપ્રિલે ગુજરાતમાં 308 કેસ નોંધાયા હતા અને તે દિવસે 16 લોકોના મોત થયા હતા। લગભગ ત્યારથી તેમણે શરૂ કર્યું કે કોઈએ ગભરાવાની જરૂર નથી। 30 એપ્રિલ 2020ના રોજ 313 કેસ નોંધાયા અને 17 લોકોના મોત થયા। 1 મે 2020ના રોજ 326 કેસ નોંધાયા અને 22 લોકોના મૃત્યુ થયા। તારીખ 2 મે 333 કેસ નોંધાયા હતા અને 26 લોકોના મૃત્યુ થયા હતા। 3 મેના દિવસે 374 કેસ નોંધાયા અને 28 લોકોના મોત થયા અને 4 મેના રોજ 376 કેસ નોંધાયા અને 29 લોકોના મૃત્યુ થયા। આમ રાજ્યમાં છેલ્લા 6 દિવસથી કોરોનાના કેસો અને મૃત્યુઆંક બંને સતત વધી રહ્યા છે, છતાં કેવી રીતે મનને કહેવું કે ગભરાવું નહીં? બીજો રિપોર્ટ, News 18 ગુજરાતી। કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ 2 અઠવાડિયા માટે હોમ ક્વોરન્ટીન થવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે સિનિયર અધિકારીઓ એવા મુકેશકુમાર, પંકજકુમાર અને રાજીવ ગુપ્તાને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે। વિજય નહેરાની મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઇસ ચેરમેન અને સીઈઓ મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં COVID-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરિંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે। વિજય નહેરા કે જેઓ મ્યુનિસિપલ કમિશનર છે, તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તેઓ તેમની જાતને હોમ ક્વોરન્ટાઇન કરી રહ્યા છે, અમારી ફિલ્ડ વિઝિટ દરમિયાન 2 વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો અને તેને કારણે તેમણે નક્કી કર્યું કે તેઓ 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન રહેશે।
તો ગાઈડલાઈન પ્રમાણે મને સેલ્ફ આઇસોલેશનમાં જવાની ફરજ પડી છે તેવું તમને ટ્વીટ કરી દે કહ્યું કે તમને આ પ્રકારની સલાહ આપવામાં આવી અને એટલા વ્યક્તિ 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન રહેશે. મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરાને 14 દિવસ ક્વોરન્ટીન પર જવું પડ્યું છે કેમ કે એક કોવિડ પોઝિટિવ જે વ્યક્તિ હતા એમના સંપર્કમાં આવ્યા હતા અને એના તરત પછી સરકારે શ્રી મુકેશ કુમારને ત્યાંના મ્યુનિસિપલ કમિશનર તરીકેનું ચાર્જ આપ્યું છે. એમને ચાર્જ સંભાળી લીધું છે અને ઓફિસર્સ સાથે એમની પ્રાથમિક મીટિંગ પણ થઈ ગઈ છે. મુંબઈના ઘાટકોપરમાં લોકડાઉનના કારણે 1.5 માસથી ફસાયેલા 24 કચ્છીઓ સાંસદના પ્રયત્નોથી પરત કચ્છ પહોંચશે. મુંબઈ લગ્ન પ્રસંગે ગયેલા 15 વ્યક્તિઓ લોકડાઉનના કારણે મુંબઈમાં અટવાયા હતા. કોરોના વાયરસની દહેશત વચ્ચે સરકાર અને તંત્ર દ્વારા કચ્છીઓના રહેવાની અને જમવાની વ્યવસ્થા કરાઈ હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત કરતા તેઓના પ્રયત્નોથી કચ્છીઓ માદરે વતન પહોંચશે. નિયમ પાલન સાથે બસ રવાના થઈ છે. કચ્છ આવી પહોંચશે અને બાદમાં આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવશે. સાંસદના પ્રયત્નોથી 1.5 મહિનાથી ફસાયેલા વ્યક્તિઓ ઘરે પહોંચ્યા છે. કઈ રીતે એમને પરત લાવવા સંપૂર્ણપણે લો જે પણ આરોગ્યના નીતિ નિયમોનો અમલ કરીને પરત લાવવા, સોશિયલ ડિસ્ટન્સિંગ હોય કે અન્ય જે પણ સરકારે ગાઈડલાઈન, બંને સરકારે કે ભારત સરકારે ગાઈડલાઈન ડિક્લેર કરી હોય અને એ રીતે એમને બસની અંદર પરત લાવવા માટે આજે બસ ત્યાંથી નીકળી ચૂકી છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે કચ્છમાં હવે જનજીવન રાબેતા મુજબ થયું છે. કચ્છમાં પ્રતિબંધિત વસ્તુઓ સિવાય તમામ ધંધા રોજગારને પણ સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી છૂટ અપાઈ છે. પોલીસ દ્વારા રેવન્યુ અને નગરપાલિકાને સાથે રાખી જુદા જુદા વિસ્તારોમાં ટીમ બનાવી ચેકિંગ કરવામાં આવ્યું. ભુજના બસ સ્ટેશન વિસ્તાર સહિતના ભીડભાડવાળા એરિયામાં દુકાનોમાં ભીડ એકત્ર ન થાય અને તમામ નિયમોનું પાલન કરવા વેપારીઓને તાકીદ કરવામાં આવી. પશ્ચિમ કચ્છ SP દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં તમામ દુકાનોમાં જઈને સેનિટાઈઝર, માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાય છે કે નીતિ અંગે ચેકિંગ કરવામાં આવ્યું. તેમજ નિયમ ભંગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. આવીને ખાસ કરીને ભુજ શહેરમાં રેવન્યુ ખાતો, પોલીસ ખાતો તથા નગરપાલિકાની અધિકારીઓની સંયુક્ત ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રહે અને જે દુકાનો ખોલવામાં આવે ત્યાં લોકો માસ્ક પહેરીને નીકળે અને સર્કલ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઊભા રહે આ બાબતે તમામ જગ્યા માર્કિંગ કરવામાં આવી રહેલ છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના પોઝિટિવ 21 કેસ નોંધાયા છે, જેમાં એક યુવક અને વૃદ્ધા સહિત કુલ 2 લોકોના મોત થયા, જ્યારે 14 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી. હાલ જિલ્લામાં 5 દર્દીઓ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ અને વાત્રક કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, ત્યારે સાજા થયેલા દર્દીઓના ગામ અને એરિયાને કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ખાસ કરીને સાજા થયેલા દર્દી બાદ અન્ય કોઈને તે વિસ્તારમાં કોરોના પોઝિટિવ નહીં આવ્યો હોય તો તંત્ર દ્વારા કોરોના મુક્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લામાં અત્યાર સુધી 1019 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા અને હવે માસ સેમ્પલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે કે જિલ્લા બહારથી અરવલ્લી જિલ્લામાં પ્રવેશતા લોકો પોતાની આરોગ્ય ચકાસણી સ્વેચ્છાએ કરાવી લે તે હિતાવહ છે. અરવલ્લી જિલ્લે મેં અત્યાર સુધી 17 એપ્રિલ પછી કુલ 21 લોકોના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. આ 21માંથી એક અમદાવાદ ખાતે, એક ગાંધીનગર ખાતે પોઝિટિવ નીકળ્યા હતા અને અરવલ્લી જિલ્લામાં મેં જે સેમ્પલ લીધા છે એમાંથી 19 પેશન્ટ પોઝિટિવ આવેલા હતા. આ 21માંથી 2ના મરણ નોંધાયા છે. 14 દર્દીઓ અમારા સારા થઈ ગયેલા છે. એના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી અમે રજા પણ આપી છે. હાલમાં અમારા પાસે 5 પેશન્ટ સુપરવિઝનમાં છે, જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી રજા આપવામાં આવશે.
નર્મદા જિલ્લાના ભદામ ગામની મહિલાનો કેસ નેગેટિવ આવતા નર્મદા જિલ્લો હવે કોરોના મુક્ત બન્યો છે. નર્મદા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 12 પોઝિટિવ કેસ હતા. તમામને રાજપીપળાની હોસ્પિટલમાં તબક્કાવાર સારવાર આપ્યા બાદ તમામ હવે સ્વસ્થ થઈ ગયા છે અને દરેક વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. તાળીઓના ગડગડાટ સાથે તેમને હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી. જે બાદ છેલ્લો કેસ બદામની મહિલાનો હતો, તે નેગેટિવ આવતા હવે નર્મદા જિલ્લો કોરોના મુક્ત થયો છે. જોકે હજુ પણ નર્મદા જિલ્લામાં કોરોના વાયરસને લઈને આરોગ્ય વિભાગનું તબક્કાવારનું ટેસ્ટિંગ ચાલુ છે. જોકે ઓરેન્જ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં આવતા હજુ પણ નર્મદા જિલ્લાને આવતા વાર લાગશે તેવું એપેડેમિક ઓફિસર ડૉક્ટર આર એસ કશ્યપે ન્યૂઝ 18 સમક્ષ કહ્યું. કોરોના મહામારી વચ્ચે નર્મદા જિલ્લામાં પણ 12 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા અને જે 12 કેસમાં ગઈકાલે જ 11 કેસને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને આજે એક કેસ, એટલે કે કહી શકાય કે નર્મદા જિલ્લામાં 12 કેસ જે પોઝિટિવ હતા જેમને સાજા કરી અને ઘેરે પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે નર્મદા જિલ્લો છે એ હવે ધીરે ધીરે ગ્રીન ઝોન તરફ વળી રહ્યો છે. આપણી સાથે જ ખાસ કરીને આરોગ્ય વિભાગના કર્મી છે, તેમની સાથે જ વાત કરીએ કે સાહેબ ખાસ કરીને કેટલા પોઝિટિવ કેસ હતા અને અત્યારે કેટલા ડિસ્ચાર્જ થયા છે અને કઈ રીતે આપણે ગ્રીન ઝોનમાં આપણે આવીશું. 12 કેસ હતા, આપણે 12 કેસને અગાઉ આપણે 10 કેસને રજા આપી અને 10માંથી એક કેસ ગઈકાલે ગોત્રીમાંથી રજા આપી એટલે 11 કેસ થયા. આજે એક જે બાકી હતા એને રજા આપી અને બધા સ્વસ્થ થઈને અને બધાના ટેસ્ટ પાછા રિપીટ કર્યા, બધાને નેગેટિવ આવ્યા પછી રજા આપેલી છે. એટલે કુલ 12 કેસ અને 12 સાજા થઈ ગયા. કોઈ કોઈને ગંભીર સિરિયસ નહીં હતો, સ્ટેબલ હતા કન્ડિશનમાં. પછી પાછા જે ટેસ્ટ લીધા એ નેગેટિવ આવ્યા અને પછી આજે આપણે રજા આપી અને અત્યાર સુધી આપણે 1100 જેટલા ટેસ્ટ કર્યા હતા, તેમાં જે 12 કેસ પોઝિટિવ આવ્યા, બાકી તમામ ટેસ્ટો નેગેટિવ આવ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો હવે ગ્રીન ઝોન તરફ આપણે વળી રહ્યા છે, ક્યારે ગ્રીન ઝોન આપણે જાહેર કરી? છેલ્લા કેસ 23 તારીખે હતો, 23 તારીખથી આપણે 21 દિવસ ગણવાનું રહે તો આપણે 14 તારીખે લગભગ બીજા કેસ ના આવ્યા તો આપણે ગ્રીન ઝોનમાં કન્વર્ટ થઈ જશું. જી બિલકુલ, આ હતા આરોગ્ય વિભાગના અધિકારી જેઓનું કહેવું છે કે ખાસ કરીને જે નર્મદા જિલ્લો ગ્રીન ઝોન તરફ વળી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં 12 જે પોઝિટિવ કેસ હતા એ હાલ નેગેટિવ થતાં જિલ્લા તંત્રને રાહત થઈ છે, પરંતુ નર્મદા જિલ્લાના જે લોકો છે એમને પણ રાહત થઈ છે. કારણ કે નર્મદા જિલ્લો કોરોના મુક્ત થવાને કારણે હવે ગ્રીન ઝોન તરફ વળી રહ્યો છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. કોરોના વાયરસને પગલે દેશભરમાં દહેશતનો માહોલ છે ત્યારે રાજ્યના સરહદી વિસ્તાર એવા શામળાજીમાં 3 દિવસ માટે કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો, જેમાં શાકભાજી અને કરિયાણા જેવી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો પણ બંધ રાખવામાં આવશે. શામળાજી સરહદી વિસ્તારમાં આવેલો હોવાથી અહીં પરપ્રાંતિઓની ભીડ એકઠી થતી હોય છે ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ થતું અટકાવવા માટે ગ્રામ પંચાયતે કર્ફ્યુની જાહેરાત કરી. શામળાજીમાં જે નિર્ણય લેવાયો છે એ સારું છે. લોકડાઉનમાં એકના અવરજવર પબ્લિકની વધારે રહેતી હોય છે, એના માટે સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે. આવશ્યક સેવાઓ જે બંધ રાખી છે એ સારો નિર્ણય છે. શાકભાજી કરિયાણા આ બધી વસ્તુ બંધ રાખી છે એ સારું છે. યાત્રાધામ શામળાજીમાં 3 દિવસનો ગ્રામ પંચાયત દ્વારા કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. લોકડાઉનનું કડક પાલન થાય તે માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને આવશ્યક સેવાઓ કરિયાણા શાકભાજીની દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુમસામ રસ્તાઓ જોવા મળી રહ્યા છે. યાત્રાધામ શામળાજી બોર્ડર વિસ્તારમાં આવેલું છે. પરપ્રાંતિયોનો ધસારો અહીં ખૂબ મોટો રહેતો હોય ત્યારે આગામી 3 દિવસો માટે આ બંધ કરી દઈ અને ખૂબ સાવચેતી પગલાં અહીં ભરવામાં આવી રહ્યા છે. કહી શકાય કે જે પ્રકારની સ્થિતિ અરવલ્લી જિલ્લામાં રેડ ઝોન જાહેર કરવામાં આવે ત્યારે યાત્રાધામો બંધ રાખવાની સ્થિતિ છે, ત્યારે એવા સંજોગોમાં વેપારીઓ દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય નિર્ણય લઈ અને સ્થાનિક કક્ષાએથી કોરોના સામે લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખૂબ જ આવકારદાયક નિર્ણય ગણી શકાય. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સંઘ પ્રદેશ દમણમાં દારૂ ખરીદવા લાંબી લાઇન જોવા મળી રહી છે. એક તરફ કોરોના સંક્રમણથી બચવા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જરૂરી ચીજ વસ્તુઓ જ વેચવાની છૂટ આપવામાં આવી છે, તો બીજી તરફ દમણમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ ન આવવાથી પ્રદેશમાં શરતી છૂટછાટ આપવામાં આવી, જેમાં દારૂની કેટલીક દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી. લોકડાઉન 3માં 1 મહિનાથી વધુ સમય થયા બાદ દારૂની દુકાનો ખુલતા આજે દુકાનની બંને તરફ શોખીનોની કિલોમીટર જેટલી લાંબી લાઇન જોવા મળી.
જો કે સરકારે દારૂની દુકાનો કેટલીક કડક સૂચનોનું પાલન કરવાની બહેન ધરી અને ખાતરી આપ્યા બાદ જ ચાલુ કરવાની છૂટ આપી. દુકાનમાં સામાજિક અંતર, ફરજિયાત માસ્ક તેમજ સેનિટાઇઝેશનનું ખાસ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી. ત્યારે લોકડાઉનમાં પણ શોખીનો શિસ્તબદ્ધ રીતે સવારથી જ દારૂની ખરીદી માટે કલાકો સુધી લાઇનમાં ઉભેલા જોવા મળ્યા. वाइन शॉप में जितने भी गाइडलाइंस हैं उन सबको फॉलो करा जा रहा है. जैसे कि आपने देखा होगा, वाइन शॉप्स के बाहर हमने सोशल डिस्टेंस की मार्किंग कर दी है. वाइन शॉप की एंट्री भी हम लोगों ने बाहर से बंद कर दी है ताकि कोई भी जो सरफेस पे कंटेमिनेशन होता है, ये जो वायरस है मोस्टली सरफेस से फैलता है. हम ऐसा नहीं चाहते हैं कि लोग, इतने लोग वाइन शॉप में जाएंगे तो हर कोई उसी काउंटर पर हाथ लगाए, तो हमने वहाँ पर सोशल डिस्टेंसिंग कर दिया है. जितना भी वाइन शॉप का जो सामान दे रहे हैं उन सब ने मास्क पहना है. ऐसा गाइडलाइन भी इशू करा गया है कि अगर कोई आदमी बिना मास्क के खरीदने के लिए आता है वाइन शॉप पे तो उसको वो सर्विस नहीं करेंगे. सवार थी 9 वगे थी चालू करवामां आव्यो छे वाइन शॉप. अत्यार सुधी में घनी घनी लांबी लाइनों लागी चुकी है अने दारू नो सारो एवो स्टॉक भी खाली थई गयो छे. सारो निकळ्या पण करे छे. अमारा अहींया सोशल डिस्टन्सिंग ने ग्लव्स एंड बधुं एम परफेक्ट रीते बधुं करवामां आव्युं छे. જોશ વધુ કેટલાક સમાચાર એક બ્રેક બાદ. વેલકમ બેક. કોરોના વાયરસની મહામારી વચ્ચે જાણે માનવતા મહેકી ઉઠી છે. એક તરફ સામાન્ય માણસને બે ટંક ભોજન મળે તે માટે અનેક સામાજિક સંસ્થા આગળ આવે છે, પરંતુ બોપલઘુમા સેવા સંઘ દ્વારા ઉનાળાની સિઝનમાં વૃક્ષોને પાણી પાવામાં આવી રહ્યું છે. ઉનાળાની ગરમીમાં ભરબપોરના સમયે એક ટાઈમ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. બોપલઘુમા સેવા સંઘના તમામ યુવાનો એક સાથે રસ્તા ઉપર રહેલા વૃક્ષોને પાણી આપી રહ્યા છે. એક તરફ સમગ્ર વિશ્વ કોરોના મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યું છે, તો બીજી તરફ જે ખરેખર અમદાવાદ શહેરની અમુક સંસ્થાઓ પણ છે કે સંસ્થાઓ હવે જે વૃક્ષો છે તેને પણ પાણી પાઈ રહી છે. આપ જોઈ શકો છો કે શહેરમાં માર્ગો ઉપર એક તરફ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ગરમીનો તાપ છે તે સૂર્યદાદા છે કૃપામાન થતા હોય છે, તાપ વધી જતા હોય છે, ત્યારે કોઈ વ્યક્તિ વૃક્ષોનું કાળજી નથી લેતું, પરંતુ એક સામાજિક સંસ્થાઓ જે છે તે હવે તે ધ્યાન લઈ રહી છે. બોપલઘુમા સેવા સંઘ છે તેના તરફથી શહેરના જે અલગ અલગ જે વિસ્તારના જે વૃક્ષો છે તેને પાણી પણ કામ કરવામાં આવ્યું જોડાયા છે. તમે સાથે જ તમારું નામ શું છે, તમે કઈ રીતે વ્યવસ્થા કરો છો, કારણ કે અબોલા પશુને પણ તમે પાણી પાઈ રહ્યા છો, સાથે જ હવે વૃક્ષોને પણ તમે પાણી આપી રહ્યા છો, કેટલા દિવસથી આ તમે કામગીરી કરી રહ્યા છો? વૃક્ષોને પાણી પીવડાવવાનું પર્યાવરણ બચાવવા અમારું અભિયાન અત્યારે છેલ્લા 10 દિવસથી ચાલુ રહ્યું છે. આની પહેલાં બી અમે વૃક્ષો રોપણ બી કરેલું છે બોપલઘુમા સેવા સંઘે, અને અમારું સેનિટાઇઝરનું કામ ચાલુ રહ્યું છે. જેમ કે પર્યાવરણને જરૂર છે અત્યારે વૃક્ષોની, અત્યારે ગરમીના વિશે વૃક્ષોને પાણી મળતું નથી, જે સૂકાઈ જાય છે, અને અમે પર ડે 3-3 દિવસે પાણી અમે છાંટતા રહીએ છીએ. જે વૃક્ષને આજે પાણી હોય એના ત્રીજા દિવસે અમે ફરીથી છાંટીએ છીએ. એ રીતે આખા બોપલઘુમા વિસ્તારમાં બધા વૃક્ષોને પાણી છાંટીએ છીએ. આપ જોઈ શકો છો કે બોપલઘુમા વિસ્તાર જે છે તેમાં દર 3 દિવસે એટલે જે હજારોની સંખ્યામાં, જે હું બતાવવા પ્રયાસ કરી, જોઈ શકો છો હજારોની સંખ્યામાં જે અહીં ઝાડવા વાવવામાં આવે છે તેને પાણી પાવવામાં આવી રહ્યું છે. કારણ કે એક તરફ ગરમી વધી રહી છે તો ગરમીના કારણે વૃક્ષોને પણ પાણી જોતું હોય છે, અને જે સમયે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે તેમાં પાણી મહત્વનું હોય છે અને સાથે વૃક્ષો પણ એટલા જ મહત્વ ધરાવતા હોય છે. ત્યારે સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને હવે વૃક્ષોને પણ અહીં પાણી પાઈને એક નવું ઉમદા કામગીરી અહીં કરી રહી છે. કેમેરો શંકર રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. લોકડાઉનમાં રોજ કમાઈને રોજ ખાનારાઓની સ્થિતિ કફોડી બની છે અને કામ ન મળતા આવક બંધ છે, જેને લઈને ઘર ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું છે. આવો જ એક વર્ગ છે ફોટોગ્રાફર્સનો. કાતિલ કોરોનાને રોકવા લોકડાઉન. આ લોકડાઉનમાં રોજ કમાઈ રોજ ખાનારાઓની સ્થિતિ કફોડી બની છે, તેમાં ફોટોગ્રાફર્સનો પણ સમાવેશ થાય છે. લગ્ન પ્રસંગોમાં જ લોકડાઉન થતા ફોટોગ્રાફર્સ વિડીયોગ્રાફર્સની હાલત કફોડી બની છે. વૈશાખ માસમાં સૌથી વધુ લગ્ન થતા હોય છે, જો કે આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે લોકડાઉન છે, જેથી લગ્ન પ્રસંગો પણ યોજાતા નથી. આવા જ પ્રસંગોથી ફોટોગ્રાફર્સની આજીવિકા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 3000 લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રસંગો પર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફીથી જ આ લોકોનું ઘર ચાલે છે. વૈશાખ મહિનામાં લગ્નની સિઝનમાં જ આ લોકો આખા વર્ષની કમાણી કરતા હોય છે. ફોટોગ્રાફર્સની માંગ છે કે રોજગારી મળી રહે તે માટે સરકારે કેટલીક છૂટછાટ આપવી જોઈએ. બનાસકાંઠાના આશરે 2500-3000 જેટલા ફોટોગ્રાફર અને મુખ્ય ધંધો ફોટોગ્રાફી જે છે એમને લોકડાઉનના કારણે લગ્ન પ્રસંગો, સામાજિક મેળાવડા
અને ધાર્મિક પ્રસંગોને બંધ રહેવાને કારણે એમને મેઇન સિઝન ફોટોગ્રાફીને વિડીયોગ્રાફીની આ હોવાથી તેમાં બરોબર નુકસાન થયેલું છે. આ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોનું કહેવું છે કે લોકડાઉનને કારણે અંદાજે 1 કરોડથી વધુનું નુકસાન થયું છે, જેથી આવનાર સમયમાં, અત્યારે તો લોકડાઉનના સમયમાં એ લોકોએ કંઈ બી રીતે પોતાનું ઘર ચલાવી લીધું છે, પણ હજી જે આવનાર સમય છે એમાં બહુ મોટી પરિસ્થિતિ ના ઉદ્ભવે એ માટે હું ખાસ ધ્યાન દોરું છું કે કોઈ પણ ફોટોગ્રાફરને કંઈ પણ પ્રકારની તકલીફ ના રહે. અત્યારે ફોટોલેબ, ફોટો સ્ટુડિયો, લેમિનેશન અને ફોટો ફ્રેમ સાથે સંકળાયેલ લોકોની પણ આજીવિકા બંધ થઈ ગઈ છે. ટેકનોલોજી સામે ઝઝૂમતા ફોટોગ્રાફર્સ સમય સાથે કદમ મિલાવવા લોન લઈ આધુનિક કેમેરાની મશીનરીઓ વસાવી, પરંતુ લોકડાઉનમાં આજીવિકા જ બંધ થઈ ગઈ છે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. કોરોના મહામારી વચ્ચે ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે સુરક્ષાકર્મીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવી રહ્યા છે ત્યારે ફરજ પ્રત્યેની નિષ્ઠાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યો. વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં LIB વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીને તાજેતરમાં એક અકસ્માત નડ્યો હતો. રાવપુરા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા સંતોષ તળકરેનું ફરજ દરમિયાન અકસ્માત સર્જાતા મોં તેમજ પગના ભાગે ફ્રેક્ચર થયું, તેમજ ઓપરેશન કરાવવાની ફરજ પડી, પરંતુ પોતાના કામ પ્રત્યેના તેમના લગાવને લઈ સારવાર બાદ તરત જ નોકરી પર હાજર થઈ ગયા. હાલ બાબાજીપુરા ચોકી પોઈન્ટ પર ફરજ બજાવી રહ્યા છે. કોઈ રોંગ સાઈડ પર આવતું હતું અને એક્સિડન્ટ થયું, મને કયું વાહન હતું તે પણ ખબર નથી, પણ મને ખૂબ જોરદાર ઉછાળ્યો, એમાં મને તંબર આવી. તે વખતે હું બેભાન અવસ્થામાં હતો, પણ હોસ્પિટલની અંદર ગયા પછી SSG હોસ્પિટલમાં મળી સારવાર, ખૂબ સારી કરી ડૉક્ટરશ્રીએ, અને પ્લાસ્ટરનો પાટો તે વખતે આપ્યો હતો 21 દિવસ માટેનો, એ પૂર્ણ થયો. બીજો એક પાટો અમને આપ્યો શું, અને આંખની ઉપર, ડાબા આંખની ઉપર મારી ઇન્જરી હતી શું, જેમાં મારે 12% આવ્યા હતા શું, અને જબડા પર, નાકની આ સાઈડ પર મને માઇનોર ફ્રેક્ચર આવેલા છે શું, જેથી દવા હમણાં ચાલુ છું. બંદોબસ્ત પોઈન્ટ પર ફરજ પર તૈનાત પોલીસકર્મી સંતોષભાઈ ઇજાગ્રસ્ત હોવા છતાં નિષ્ઠાભેર પોતાની ફરજ અદા કરી નાગરિકોને કોરોનાના સંક્રમણથી બચાવવાની જવાબદારી નિભાવી રહ્યા છે. ફરજમાં, આ ફરજ પર હાજર થવાનું કારણ એક જ છે કે આજે કોરોના જેવી મહામારી ફાટી નીકળેલ છે, દેશને અને મારા પોલીસને અત્યારે જરૂર છે લોકોની જાગૃતતા વધારવા માટે. ફરજ અદા કરવી મારી ફરજમાં આવે છે શું, જેથી હું હાજર થયો. અને હવે બુલેટિનના અંતમાં જોઈશું કોરોના અપડેટ.